جی السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آج جس بھی چیز کے لیے ہم یہاں جمع ہوئے ہیں, آئی اے ایس, آئی پی ایس اور سول سروسز کی پریپریشن کی, اور اس سے پہلے ہم نے ابھی بات کی اور چارٹرڈ اکاؤنٹنٹ کے کریئر کی بات, ہم یہ سب کیوں کرنا چاہتے ہیں؟ وائی ڈو وی نیڈ ٹو ڈو دس؟ مجھے بہت خوشی ہے دسویں گیارہویں بارہویں کے بچے بیٹھے ہوئے ہیں, کافی ٹیچرس بھی ہیں. واٹ از دا پرپز آف آل دا اسٹڈی؟ کیا کیوں پڑھنا کیوں ہے؟ اللہ تعالیٰ نے سب سے پہلی آیت بھیجی, اقرا بسم ربک الذی خلق, پڑھو. اچھا, ہم اس لیے پڑھ رہے ہیں. اس لیے پڑھ رہے ہیں تو کیوں پڑھ رہے ہیں؟ کیا پڑھ رہے ہیں؟ واٹ از دا پرپز آف آور لائف؟ کیا ہمارا گول کیا ہے؟ بس سر میرا گول آئی ایس بننا ہی ہے. نہیں نہیں, میرا گول تو چارٹرڈ اکاؤنٹنٹ بننا ہے, میرا گول لائر بننا ہے. کیا یہ ہمارا گول ہے؟ یہ گول دے کر کے پڑی کی میں باندھ کے اللہ تعالیٰ نے بھیجا تھا دنیا میں, جا بیٹا تو لائر بن, جا بیٹا تو چارٹرڈ اکاؤنٹنٹ بن, جا بیٹا تو آئی ایس بن جا. ہم چاہے بی کام کرے, چارٹرڈ اکاؤنٹنٹ بنے, یا آئی پی ایس بنے, یا آئی اے ایس بنے, یا لائر بنے, ہمارا ایک مقصد ہے. مجھے زیادہ تو عربی پتہ نہیں ہے. کنتم خیر اخرجت من نار, امتی اخرجت من نار. ہمیں اللہ تعالیٰ نے اپنا خلیفہ بنا کر کے بھیجا ہے قوم کی خدمت کے لیے. ہم کیسے کریں گے؟ ہم پہلے تو اس چیز کے لیے قابل بنیں تاکہ ہم لوگوں کی خدمت کر سکیں, اور اس قابلیت کو حاصل کرنے کے لیے جیسے عبد البھائی نے ذکر کیا, ہمیں پڑھائی کرنی ہے, ہمیں اپنا کریئر بنانا ہے, ہمیں اپنا آکیوپیشن چننا ہے. سید صاحب نے مجھے بہت اچھے سے کلیریفائی کر کے بتایا کہ کریئر اور آکیوپیشن دونوں الگ چیزیں ہیں, اس لیے میں دونوں پر اکولی ایمفیسائز کر کے میں بات کرنا آیا ہوں, کیریئر ان لا پروفیشن. بٹ آف کورس واٹ از گوئنگ ٹو بی یور پروفیشن اینڈ واٹ از گوئنگ ٹو بی یور آکیوپیشن, اس چیز کو باریکی سے سمجھتے ہوئے ہم آگے بڑھیں. توفیق بھائی نیکسٹ پلیز. یہ ایک لیٹن فریز لکھا ہوا ہے, اگنوریشیا جوریس نان ایگزٹ. اگنورنس آف لا is not an excuse. અરે ભાઈ બધી જ ગાડીઓ આમ આવે છે ને, તમે કેમ ઊંધા આવો છો? સાહેબ મને ખબર નહોતી કે અહીંયા વન વે છે. ખબર નહોતી, કંઈ વાંધો નહીં, હવે 100 રૂપિયાનું ચલન પકડી લો. પણ મને ખબર નહોતી. ઇગ્નોરન્સ ઇઝ નોટ એન એક્સક્યુઝ. બતાવો તમારી ટિકિટ. આ તો લોકલ ટ્રેનની ટિકિટ છે, તમે એક્સપ્રેસમાં બેઠા છો. સાહેબ મને ખબર નહોતી કે આ એક્સપ્રેસ છે, સુપરફાસ્ટ છે. ઇગ્નોરન્સ ઇઝ નોટ એન એક્સક્યુઝ. તમને નથી ખબર એનો તમે બચાવ લઈ શકો નહીં. એટલે કે શું કાયદો છે, શું નિયમ છે, શું ધારાધોરણ છે, મને ખબર હોવી જોઈએ. જો ન ખબર હોય તો હું એનો બચાવ લઈ શકું નહીં. અલ્લાહ તઆલાએ આપણને બહુ સરસ જિંદગી આપી છે જેટલા અહીંયા બેઠા છે. અત્યારે હું એમની વાત કરું છું. આપણે આ બધી જ તાલીમ મેળવી શકીએ એમ છીએ, અને એ શા માટે જરૂરી છે? એ કહે છે કે એક સમાજને બંધનમાં જકડી રાખવા માટે, સોશિયલ ફેબ્રિક માટે કાયદો એક અગત્યનું કામ છે. એ એક રૂલ ઓફ લો, કાયદાનો થતું. આપણે સર્વોચ્ચ કોણ છે? ભારતમાં સૌથી વધારે ઓથોરિટી કોની? સૌથી, ચલો જરા મને કહેશો, 9મા 10મા તમે ભણી ગયા છો, ઈ ભૂના ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર ભણ્યા છે ને? સૌથી વધારે સત્તા કોની પાસે? વડાપ્રધાન પાસે, રાષ્ટ્રપતિ પાસે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે? કોની પાસે? કોણ સૌથી વધારે, કોની પાસે સૌથી વધારેમાં વધારે પાવર છે? કોની ઓથોરિટી સૌથી મોટી?
બહેનોમાંથી 10મું ધોરણ બધા જ પાસ કર્યું છે, બલ્કે આ 9મા ધોરણનો પ્રશ્ન છે. વિધિન ધ ઇન્ડિયા ટુ હુમ ધ ઓલ ધ પાવર્સ આર બીન વેસ્ટેડ. કોઈ એક જવાબ, કંઈ નહીં, કોઈ એક તુક્કો જવાબ ન હોય તો કંઈ વાંધો નહીં. હાજી, વી પીપલ. આ કેવી રીતે વી પીપલ? બિકોઝ વી પીપલ ઓફ ઇન્ડિયા હેવ ગિવન અવર સેલ્સ ધ કોન્સ્ટિટ્યુશન. બંધારણ, ભારતનું બંધારણ આપણે આપણી જાતને આપ્યું છે. બંધારણ સર્વોપરિ છે, અને બંધારણ થકી વડાપ્રધાન પણ છે, અને બંધારણ થકી રાષ્ટ્રપતિ પણ છે, અને બંધારણ થકી સુપ્રીમ કોર્ટ પણ છે, અને એના ચીફ જસ્ટિસ પણ છે. તો આ બંધારણનો અભ્યાસ જો આપણે ન કરીએ તો એ કેવી રીતે ચાલી શકે? ઇગ્નોરન્સ ઇઝ નોટ ધ એક્સક્યુઝ. આપણે આ જાણવાની જરૂર છે. એના માટે થોડી કંઈક લાયકાતો હોવી જોઈએ. શું હોવું જોઈએ? શું અપેક્ષા રાખીએ છીએ? લીગલ પ્રોફેશનમાં આવવા માટે એક અપેક્ષિત છે, લોજિકલ રિઝનિંગ. મારા ભાઈ બાસિતે કાયદાનો અભ્યાસ નથી કર્યો, પરંતુ એમણે જવાબ આપ્યો. હી કુડ આન્સર કરેક્ટલી બીકોઝ ઓફ હિઝ લોજિકલ રિઝનિંગ. ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણે ડે ટુ ડે લાઈફમાં પણ આવી રીતે આપતા હોઈએ છીએ. આ એક કૌશલ્ય છે જે કેળવવાની જરૂર છે, અને આ કૌશલ્ય જે 10મા ધોરણમાં છે, 11 ધોરણમાં છે, હજી પણ પ્રેક્ટિસ કરી શકે, જેથી કરીને આ વિશેષ ક્ષેત્રમાં આવવા માટે એ પોતાની જાતને કાબિલ બનાવી શકે. બીજું છે કમ્યુનિકેશન સ્કિલ, ક્વિક રિસ્પોન્સિવનેસ એન્ડ એક્સલન્ટ મેમરી. ક્વિક રિસ્પોન્સિવનેસ અહીંયા બહુ નબળી દેખાઈ રહી છે, દેટ વી નીડ ટુ હેવ દેટ. ગુડ ઓથોરિટેટિવ લીડરશીપ. આપણી પાસે એક એક્ઝામ્પલ છે, જનાબ ઝુબેરભાઈ, ઓથોરિટેટિવ લીડરશીપ. ગુડ લિસનિંગ એન્ડ પાવરફુલ ઓરેટરિકલ સ્કિલ્સ. ઓપન એન્ડ ફ્લેક્સિબલ માઇન્ડ. એક સંકુચિત વિચારધારામાંથી બહાર આવવા માટેનો ઓપનનેસ. આ સામાજિક દ્રષ્ટિએ નહીં, જ્ઞાનની દ્રષ્ટિએ પણ છે. અને જે કાયદાના ક્ષેત્રમાં અભ્યાસ કરીએ એ સિવાયના જીવન જરૂરિયાતના તમામ ક્ષેત્રોનું પ્રારંભિક તબક્કાનું, પ્રાથમિક તબક્કાનું જ્ઞાન હોવું આ વિશેષ ક્ષેત્રમાં જરૂરી છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ ધીસ પ્રોફેશન ઇઝ આઉટ ઓફ બોક્સ થિંકિંગ. જે લોકો વિચારે છે એનાથી બહાર જઈને વિચારવાની જે કૌશલ્ય કેળવી શકે એ આ ક્ષેત્રમાં આગળ આવી શકે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આમાં જવાના બે રસ્તા છે લીગલ પ્રોફેશન માટે. એક સામાન્યતઃ અત્યાર સુધીનો જે હતો કે કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોય, બીએ, બીકોમ, એલએલબી કે બીઈ, એમબીબીએસ કે બીએએમએસ કે ગમે તે ક્ષેત્રમાં, એ ગ્રેજ્યુએશન પછી લોનો પ્રોગ્રામ જોઈન કરી શકે. એમાં સિંગલ ડિગ્રી હોય, એલએલબીની ડિગ્રી, 2 વર્ષની અંતે એલએલબીની ડિગ્રી મળે, અને જો વકીલાત કરવા માટે સનદ મેળવવી હોય તો વધુ 1 વર્ષ, એટલે કે ગ્રેજ્યુએશન પછી 3 વર્ષનો અભ્યાસ કરે તો એને એલએલબી સ્પેશિયલ કહેવાય. અને એ જે તે રાજ્યની બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવી અને સનદ મેળવી અને વકીલ તરીકે કાર્ય કરી શકે. આ એક પારંપરિક વિષય છે. આની ઉપરાંત હવે જે તમારા જેવા તરવરિયા વિદ્યાર્થીઓ શરૂઆતથી જ વિચારે છે કે મારે કંઈક કરવું છે સમાજ માટે, મારા પોતાના કરિયર માટે, મારી પોતાની લાઈફ માટે, તો એમના માટે એક સરસ વિકલ્પ છે કે 12મા પછી, દેટ ઇઝ 10+2, ઇઝ એલિજિબલ ફોર ધ 5-યર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ. The most popular 5-year programs are BLLB, BCom LLB and BBLLB. Of course, in addition to that, there are some of the university which offers BSc LLB and BSW LLB. મેં આપસે યે કહે રહા હું, 12મા કે બાદ ભી લૉ મેં કરિયર બનાયા જા સકતા હૈ. અબ ગ્રેજ્યુએટ હોને કી પૂરા વેઇટ કરને કી જરૂરત નહીં હૈ કે 12મા કે બાદ મેં BCom કરું 3 સાલ ઓર ફિર LLB કરું 3 સાલ, 6 સાલ નહીં. 12મા કે બાદ અગર મેરા ઇરાદા પક્કા હૈ, મેં 5-યર BCom LLB ઇન્ટિગ્રેટેડ મેં એડમિશન લે સકતા હું,
मेरा एक साल बच जाएगा और जब मेरी कॉमर्स की पढ़ाई चलती रहेगी साथ साथ में मैं लॉ पढ़ते जाऊंगा. दिस इज़ पॉसिबल आइदर विद बीकॉम एलएलबी, बीबीए एलएलबी या बीए एलएलबी. जैसे मैंने बताया बीएसडब्ल्यू और बीएससी एलएलबी भी कुछ यूनिवर्सिटी ऑफर करती हैं, कम हैं पर ये बहुत पॉपुलर है. इसका फ़ायदा क्या है बीए एलएलबी, इवन अ सिंपल वन? इसका फ़ायदा यह है कि ट्वेल्थ के बाद कोई भी इसमें एडमिशन ले सकता है, यानी कि इसमें सामान्य प्रवाह या विज्ञान प्रवाह की कोई कैद नहीं है. टू दैट एक्सटेंट उत्तर बुनियादी शाला माथी पर कोई जो आव्यू हो 11-12 करीने तो पण ए आप परीक्षा आपी सके जेनु नाम छे क्लेट. तौसिफ भाई, क्लेट नी आ परीक्षा ऊपर देखातू नथी, मैं ऊपर लिख्यू छे शीर्षक कॉमन लॉ एडमिशन टेस्ट. थोड़ा सा इसको थोड़ा डाउन कीजिएगा तौसिफ भाई. चल छे मैं कही दीदू, दैट इज क्लेट जेनो खास मारे आज बात करवी छे, कॉमन लॉ एडमिशन टेस्ट. आ वर्ष में एक वक्त आनी परीक्षा लेवाती होय छे, जे 2019 26 मे लेवामां आवशे. सामान्यतः डिसेम्बर ना अंत में अथवा जान्युआरी नी शुरुआत में क्लेट माटेनी जाहेरात बहार आवे छे. ऑनलाइन एप्लिकेशन करवानी होय छे अने आ एप्लिकेशन सामान्य रीते 31 मार्च सुधी थती होय छे. समझ में आ रहा है मैं क्या करूँ? अक्सर डिसंबर एंड या जनवरी की शुरुआत में इसकी एडवर्टाइजमेंट होती है, ऑनलाइन एडवर्टाइजमेंट, और ऑलमोस्ट ऑल लीडिंग न्यूज़पेपर में होती है. आप एमईएस में हैं, जुबैर भाई जुड़े हुए हैं हमारे साथ, इंशाल्लाह जब भी इसका सीज़न आएगा हम बताते रहते हैं, और इस स्कूल में भी इंशाल्लाह इस दिसंबर जनवरी में हम आपको इतला करेंगे. ऑनलाइन एप्लीकेशन के बाद 31 मार्च तक में जो करनी होती है उसके बाद आपको अपनी प्रिपरेशन शुरू करनी है. अक्सर फर्स्ट संडे ऑफ मे को ये एग्ज़ाम होती है, इस बार किसी कारणवश ये फोर्थ संडे मे में चलाया गया, 26 तारीख को शिफ्ट किया, पहले 12 तारीख को था, कुछ जो भी था. जून के फर्स्ट वीक में इसका रिजल्ट आता है और उसके बाद उसके एडमिशन शुरू होते हैं. जैसे मैंने इसमें बताया हुआ है, इसकी एंट्रेंस टेस्ट जो है क्लेट की, वो 5 बेसिक चीज़ों को टेस्ट करती है. दैट इंक्लूड्स वर्बल एबिलिटी, मैथमेटिक्स, लॉजिकल रीजनिंग, जनरल अवेयरनेस और लीगल एप्टीट्यूड. ये क्या चीज़ है मैं आपको डिटेल में बताऊं. नेक्स्ट प्लीज. वर्बल एबिलिटी इंक्लूड करता है इंग्लिश कॉम्प्रिहेंशन, जिसमें एक पैराग्राफ दिया जाता है इंग्लिश का और उस इंग्लिश के पैराग्राफ को रीड करके उस पर से क्वेश्चन आंसर होते हैं. वो क्वेश्चन आंसर सब्जेक्ट कंटेंट को आप कितना समझे हैं अंग्रेजी में उस पर टेस्ट होता है, उसके ग्रामर पर टेस्ट होता है और ये सारे MCQs होते हैं. नेक्स्ट प्लीज. दूसरा एक पार्ट जो रहता है वो इसमें होता है जनरल नॉलेज और करंट अफेयर्स का. जनरल नॉलेज दो प्रकार में इसको शिफ्ट बाइफर्गेट करते हैं. एक जनरल नॉलेज जो स्टैटिक है, जैसे कि विश्व नु सौथी ऊंचा मो ऊंचू शिखर, हाँ, माउंट एवरेस्ट. पण ना, ये तो गए वर्षनी चौपड़ी में, तो आ वर्षनी चौपड़ी में रिफर नहीं कर्यो. स्टैटिक छे, बदलावानुं नथी. અને ભારતનું ઊંચામાં ઊંચું શિખર કોને ખબર છે? ધ હાઈએસ્ટ પીક ઇન ઇન્ડિયા. આપણને ખાલી ભારતીય હોવાનો ગર્વ છે, બાકી ચાલે. મારા તરફથી લેસન છે, કોઈ જવાબ? હું તો આ ઉદાહરણ સ્વરૂપે કહું છું કે જનરલ નોલેજ આ એવું જનરલ નોલેજ છે જે તમે 5મા ધોરણમાં યાદ કરી લો તો 50 વર્ષની ઉંમરે પણ બદલાતું નથી. વિશ્વની મોટીમાં મોટી નદી નાઇલ નદી, બસ વાર્તા પૂરી. હવે અચ્છા, તમે કોઈએ માઉન્ટ ગોડવિન ઓસ્ટિનનું નામ સાંભળ્યું છે? K2. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ મેથેમેટિક્સ. ધોરણ 10મા સુધીના સ્તરનું મેથેમેટિક્સ આમાં પૂછાતું હોય છે ક્લેટ પરીક્ષામાં. લીગલ એપ્ટિટ્યૂડ, જે ખરેખર આ પ્રોફેશનનો કી પોઈન્ટ છે, એ લીગલ એપ્ટિટ્યૂડ અને લીગલ રીઝનિંગ, એ દરેક હ્યુમન બિઈંગમાં, માણસ માત્રમાં થોડોક હોય છે. આને વધારે કેળવવાની જરૂર છે, જે
આ તમારી પાસે એક વર્ષ છે જે આવતા વર્ષે જો તમારે ક્લેટ આપવી હોય તો તમે એક વર્ષની અંદર આ સ્લોલી આ વસ્તુને કેળવી શકો. આના માટેના ક્લાસીસ પણ થાય છે અને કોચિંગની જરૂરતો પણ આપણે એની ચર્ચા કરીશું. સો ઇન એન ઓલ સો એક્ઝામ પેટર્ન જે પાંચ મેં વિભાગો કયા, સો ઇસકી જો એક્ઝામ પેટર્ન હૈ ક્લેટ કી, જૈસે મેને બતાયા પાંચ સેક્શન્સ મેં જો કે ઇક્વલ વેટેજ કે નહીં હૈ. વર્બલ એબિલિટી 40 માર્ક્સ, મેથેમેટિક્સ બહોત માઇનર 20 માર્ક્સ, લીગલ રિઝનિંગ 40 માર્ક્સ, જનરલ અવેરનેસ 50 માર્ક ઓર લીગલ એપ્ટિટ્યૂડ એ દોનો 50% 50-50 માર્ક કા વેટેજ રખતે હૈ. ઓર ઇસમેં હર એક કરેક્ટ ક્વેશ્ચન કે લીએ 1 માર્ક ઓર 0.25 માર્ક ડિડક્ટ હો જાતા હૈ, નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હૈ ઇસમેં ફોર રોંગ આન્સર. ये क्लेट देना क्यों है, जैसे मैंने शुरुआत में बताया कि 5 ईयर इंटीग्रेटेड लॉ प्रोग्राम्स जो कि अभी बेसिकली पूरे भारत की 21 NLUs नेशनल लॉ यूनिवर्सिटी में ये कोर्स चलता है और कुछ प्राइवेट यूनिवर्सिटीज़ जो हैं जैसे कि गुजरात में निर्मा यूनिवर्सिटी है, बड़ौदा में यहाँ पारुल यूनिवर्सिटी है, नवरचना यूनिवर्सिटी है, ઓરો યુનિવર્સિટી, એ ભી ઇસ તરહ કે 5 ઈયર ઇન્ટીગ્રેટેડ કોર્સિસ ઓફર કરતી હૈ. ઓર ઇનમેં સે કિસી ભી કોલેજ મેં એડમિશન લેને કે લિયે ક્લેટ કે આધાર પર જો મેરિટ બનતા હૈ એડમિશન મિલતા હૈ. અભી તક યે 5 ઈયર ઇન્ટીગ્રેટેડ કોર્સ ગ્રાન્ટિનેડ કોલેજીસ મેં, ગવર્મેન્ટ કોલેજીસ મેં નહીં હૈ. ઓર જહાં ભી યુનિવર્સિટીઝ ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ મેં હૈ ઉસમેં ભી યે કોર્સ એઝ અ સેલ્ફ ફાઇનાન્સ હી ચલતા હૈ. સો ફી કા સ્ટ્રક્ચર ઇસમેં થોડા હાઈ હૈ, પર જહાં હાઈ ફી સ્ટ્રક્ચર હૈ ઉસકે સાથ મેં ઇસકે રિવોર્ડ્સ ભી ઇસી તરહ કે હૈ. જોબ પ્રોફાઇલ ઇન્ક્લુડ કરતે જજીસ, સોલિસિટર્સ, એડવોકેટ, લોયર, જૈસે કે મેને પહેલે ભી બતાયા કે યે લીગલ પ્રોફેશન કા બેઝિક ચીજ હૈ. પ્રાઇવેટ કંપનીઝ, NGOs ઓર કાફી ઓર્ગેનાઇઝેશન્સ હોતે હૈ જો લો કો પ્રિફર કરતે હૈ. જબ હમારે સાથ યહાં IAS ઓફિસર બેઠે હુએ હૈ, મેં આપકો બતાઉં કે સિવિલ સર્વિસીસ કો ક્રેક કરને કે લિયે, ઉસકી પ્રિપરેશન કે લિયે ભી યે ઇન્ટીગ્રેટેડ લો પ્રોગ્રામ બેસ્ટ માના જાતા હૈ. ક્યોંકિ સિવિલ સર્વિસીસ કી જનરલ સ્ટડીઝ કા જો બેઝિક કન્ટેન્ટ જો હૈ ઉસમે મેજર પાર્ટ વો ઓલરેડી ઇસકે લીગલ સ્ટડીઝ મેં કવર રહેતા હૈ. ઓર મેઇનલી કોન્સ્ટિટ્યુશન ઓર બાકી ચીજે જો જુડી હુઈ હૈ જનરલ સ્ટડીઝ કી કાફી ઉસકો હેલ્પ કરતા હૈ. સો યે અક્સર દેખા ગયા હૈ કે સિવિલ સર્વિસીસ સિવિલ સર્વન્ટ્સ કે લિયે ભી યે એક અચ્છા સા કોર્સ હૈ. इसके अलावा अगर आप कोई दूसरी कॉम्पिटेटिव एग्ज़ाम्स की प्रिपरेशन करते हैं तो हर एक शोबे में, चाहे आप कॉमर्स करके BSRB करके आपको बैंकिंग एग्ज़ाम देनी है या तो बैंक में जाने के बाद भी अगर आप देखें तो आपको लॉ की स्टडी जो है कभी बेकार नहीं जाती है. और लीगल स्टडी वो हर एक शोबे में इक्वली वेटेज रखती है. नेक्स्ट प्लीज़. ये कुछ सेक्टर्स के नाम मैंने बताए हुए हैं, જ્યુડિશરીઝ, ગવર્મેન્ટ, કોર્પોરેટ સેક્ટર, મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસ, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ મેં, બેન્કિંગ, ઇન્ટરનેશનલ બોડીઝ, જીતને મસલે જીતના ગ્લોબલાઇઝેશન બઢતા જા રહા હૈ, લીગલ ઇશ્યુઝ શર્મા સાહેબને અપને સ્પીચ મેં ભી બતાયા ઓર બઢતે જા રહે હૈ. ઓર ઇન સભી લીગલ ઇશ્યુઝ કો અસર્ટ કરને કે લિયે, સોલ્વ કરને કે લિયે, એડ્રેસ કરને કે લિયે એક બડે લીગલ ફોર્સ કી જરૂરત હોતી હૈ. યા તો આપ અપના પ્રાઇવેટ બિઝનેસ ભી કરે તો ભી એક સર્ટેન લેવલ પર જા કરકે આપકો લીગલ નોલેજ હોના બહોત જરૂરી હૈ. યે મેને બાત કી આપકે લિયે, આપકે લીગલ પ્રોફેશન કે લિયે, હમ સબ કે લિયે, કે હમ લોગો કે લિયે ઇગ્નોરન્સ ઓફ લૉ ઇઝ નોટ એન એક્સક્યુઝ, બટ ઇન અવર સોસાયટી ધેર આર લોટ્સ ઓફ પીપલ હુ આર નોટ ઇન અ પોઝિશન ટુ ગેઇન ધીસ નોલેજ. ऐसे बेचारे बहुत सारे अनजान हैं जिन्हों को कुछ मालूम नहीं है, तो उनको कैसे सिखाएंगे लॉ? सभी को मैं बोलूं जाके 5 ईयर इंटीग्रेटेड कोर्स करें? यह अल्लाह ताला हमसे कहता है, हमसे उम्मीद करता है. ओ यू हु बिलीव स्टैंड फर्म फॉर जस्टिस इवन अगेंस्ट योर सेल्फ. जस्टिस અલ્લાહ તાલા જો ફરમાતા હૈ ઉસ ન્યાય કે લિયે, ઉસ હક કી લડાઈ કે લિયે. આગે બઢતે હૈ, નેક્સ્ટ પ્લીઝ. અગર આપકે પૈર કાંપને લગે ફિર ભી આપ
अपनी कौम के लिए जो जिसको कहते कचड़ायल समाज ना कचड़ायला लोगों माटे जो तमे उभा थाओ अने आ आवाज एना माटे उठाओ कि जेमनी पासे आ रिसोर्सेस नथी तो ए पण सवाबनो काम छे। अहींया एवा अमुक लोको बताओ कि जे लोको आ પોતાની જિંદગીમાં કરી ચૂક્યા છે, કદાચ તમે બધાને ઓળખતા હશો. નેક્સ્ટ પ્લીઝ. ઓલ ધીસ પીપલ કુડ મેક ધ ડિફરન્સ નોટ ઓનલી ઇન ધેર લાઈફ બટ ઇન ધેર કન્ટ્રી ઓલ્સો. દેટ વોઝ બાય વર્ચ્યુ ઓફ ધેર નોલેજ ઇન લો. વો ચાહે બરાક ઓબામા હો, હિલેરી ક્લિન્ટન હો, કાયદે આઝમ મોહમ્મદ અલી જિન્ના હો, યા નેલ્સન મંડેલા હો. हमारे यहाँ के तो आप सभी से वाकिफ हैं. ये ऐसी बात नहीं है कि आपने तो तस्वीरें जो दिखाई वो तो सब मरे हुए की है, अभी की क्या बात है. नेक्स्ट प्लीज. वो चाहे सलमान खुर्शीद साहब हो या ओवैसी साहब हो, ओवैसी साहब जिनको मुझे पता नहीं किस पॉलिटिकल पार्टी से जुड़े हुए हैं, मैं उस पर बात नहीं कर रहा हूँ. ही हैज़ बीन अवॉर्डेड अवॉर्ड फॉर कंटिन्यूसली थ्राइस the best parliamentarian award. How could he do that? Unki ek ek speech ko unke opponent jo hain wo bhi appreciate karte hain, kyunki wo jo kehte hain wo tark ke sath kehte hain. Wo kyun aisa kar pate hain? Because of the legal knowledge which he has. Aur ye legal knowledge us mein kamyabi deta hai. Aisa nahi hai, thoda ek please. ऐसा नहीं है कि इस फिल्म में सिर्फ मर्द लोग हैं, औरतें भी हैं. बीच में फ्लेविया अग्नास मैम की तस्वीर है, कुछ दिनों पहले पारुल यूनिवर्सिटी में आई थी ये फ्लेविया अग्नास, जो मजलिस चलाती है मुंबई में, और वुमेन एक्टिविस्ट हैं. और भी इंदिरा जयसिंह लास्ट उसमें, अगर आपको पता हो ट्रिपल तलाक का इशू हो या सुप्रीम कोर्ट के अभी 377 के जो कॉन्स्टिट्यूशनल जजमेंट है उसमें केस को रिप्रेजेंट करने वाले हैं उनके ऊपर जो है के वेणुगोपाल, इनको भूटान की गवर्नमेंट उनका कॉन्स्टिट्यूशन ड्राफ्ट करने के लिए इंडिया से बुलाती है. ये चीज, ये एक्सेलेंस, ये हाइट हासिल हो सकती है कानून की मदद से, कानून के नॉलेज से. बीच वाली तस्वीर से तो सबको ही वाकिफ है, जो एक ज़माने में सबसे ज़्यादा फीस चार्ज करते थे, राम जेठमलानी जी. अब उम्र की वजह से प्रैक्टिस में नहीं है, पर ही हैज़ बिन प्रूव्ड हिमसेल्फ टू बी अ लेजेंडरी. के टी एस तुलसी, अभिषेक मनु सिंह भी. नेक्स्ट प्लीज. एक आदमी बैठा हुआ है पियानो पर, कोई जानता है इनको? फर्स्ट रो को छोड़ के. ये शख्सियत जो पियानो बजाता है कोई म्यूजिशियन नहीं है, एडवोकेट है, और आज की तारीख में सबसे ज़्यादा फीस चार्ज करता है. एक अपीयरेंस के 15 से 30 लाख वाइट के, 2 मिनट से 5 मिनट बोलने के. ये लीगल प्रोफेशन, हरीश सालवे. हमें पैसा नहीं बनाना है. बात की शुरुआत मैंने कहा था कि हम इस प्रोफेशन को चुनेंगे पैसा बनाने के लिए नहीं. पैसा तो बाई प्रोडक्ट है, जो इन लोगों की मैंने जिक्र किया. नेक्स्ट. हमारा जो काम है, अबू दाऊद से रिवायत है कि जुल्म करने वाले बादशाह के सामने इंसाफ का लफ्ज़ बोलना ये सबसे बड़ी जिहाद है. ये करने के लिए मैंने बताया था, एक ग्रुप की हम बात कर रहे हैं जो यहाँ बैठा है, और मैं दूसरे ग्रुप की अब बात कर रहा हूँ जो ये इंसाफ की आवाज़ नहीं कर पा रहे, जिनको अपने खुद के हुकूक के मल्य मालूम नहीं है. उनके हुकूक के लिए खड़ा होना भी एक जिहाद है, और वो एक लॉयर कर सकता है. ऑफ कोर्स बहुत सारे करते हैं, अच्छी बात है, पर वो जो मेहनतें करते हैं अगर वो लीगल नॉलेज के साथ करें तो इंशाल्लाह और ज़्यादा अच्छे से किया जा सकता है. शुक्रिया, जज़ाकअल्लाह.